બાળકો તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 5 ની અંદર વિષય ઇંગ્લિશ જેમાં ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી વિથ ગ્રામર તમારે દરેક સ્વાપોથી ખોલવાની રહેશે અને ફરજિયાત સ્વાપોથી લઈને બેસવાનું. તેની અંદર લિટલ સ્ટેપ 4 5 1 6 જેમાં ખાલી જગ્યાઓ આપણે જોઈ હતી. હવે આગળ જેમાં શી ડ્રીમ્સ એટલે કે રોજિંદી ક્રિયાઓ રોજિંદા અથવા ટે વર્સ થતી ક્રિયાઓ દર્શાવવા માટે એક્શન વર્સનો સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ કરીએ છીએ. સાદા વર્તમાન કાળમાં હી શી ઇટ હી શી ઇટ સાથે આવતા એક્શન વર્સને અંતે એસ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આઈ ડ્રિંક મિલ્ક હું દૂધ પીવું છું. આઈ અને યુ હોય તો જે રૂપ હોય તે એનું એ જ લખવાનું. જ્યારે હી શી અને ઇટ, હી એટલે કે છોકરો, શી એટલે કે છોકરી, ઇટ એટલે કે પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ ફૂલ માટે ઇટનો ઉપયોગ થાય જેમાં પાછળ એસ લગાવવાનું. હવે અહીંયા આપ્યું છે યુ ડ્રિંક મિલ્ક કો હું દૂધ, તું દૂધ પીવે છે, હું હી ડ્રિંક્સ મિલ્ક જોયું પાછળ બાળકો એસ લાગ્યું એટલે કે તે દૂધ પીવે છે. શી ડ્રિંક્સ મિલ્ક એમાં એસ લાગે જોયું ને બાળકો, તો શું બનશે વાક્ય? તે દૂધ પીવે છે. ઇટ ડ્રિંક્સ મિલ્ક એટલે કે તે દૂધ પીવે છે એમાં પણ એસ લાગે. સેમાં સેમાં એસ લાગ્યું હી શી અને ઇટમાં, જ્યારે આઈ અને યુમાં રૂપ એનું એ જ લખવાનું છે. આઈ યુ સાથે આવતા એક્શન વર્ડ્સના તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. આઈ રીડ હું વાંચું છું, યુ રીડ તું વાંચે છે, આઈ પ્લે હું રમું છું, યુ પ્લે તું રમે છે, આઈ ડાન્સ હું નાચું છું, યુ ડાન્સ તું નાચે છે, આઈ ટીચ હું ભણાવું છું, યુ ટીચ તું ભણાવે છે, આઈ આઈ ક્રાય હું રડું છું, યોર ક્રાય તું રડે છે. હી શી ઇટ સાથે આવતા એક્શન વર્ડના અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સના અંતે વાય અને વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. હવે જુઓ હી શી તોરીસ, હી શી પ્લેસ, હી શી ડાન્સિસ, હી શી ટીચિસ, હી શી ક્રાઇસ. હવે ખાલી જગ્યાઓ જોઈશું જેમાં મેં તમને અગાઉ કીધું હતું આઈ અને યુ હોય તો રૂપ મૂળનું મૂળ જે રૂપ હોય તે જ લખવાનું, પણ જો છોકરાનું છોકરીનું કે પ્રાણી પક્ષીનું નામ આવે તો પાછળ એસ લગાવવાનું. પહેલી ખાલી જગ્યાએ જો આઈ ખાલી જગ્યા બુક તો શું આવશે? રીડ, તેનું રૂપ એનું એ જ. રાહુલ ખાલી જગ્યા અપ અર્લી, છોકરાનું નામ આવ્યું એટલે શું બનશે બાળકો વાક્ય? વેક્સ, રાહુલ વેક્સ અપ અર્લી. મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock, તો મિનલ છોકરીનું નામ આવ્યું તો શું બનશે? ગોઝ, મિનલ ગોઝ ટુ બેડ એટ 9 o'clock. યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ, યુ લીવ વિથ યોર પેરેન્ટ્સ. ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાના, ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ. મુન્ની, મુન્ની ખાલી જગ્યા ચુન્ની, મુન્ની લવ્સ ચુન્ની. ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર, ચેતન સિટ્સ ઓન ધ ચેર. સુમિના ખાલી જગ્યા વિથ હર લે મધર, તો સમિના સિલ્ક સ્લીપ્સ વિથ હર મધર. આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ, આઈ પુટ ધ પેન્સિલ ઇન ધ બોક્સ. ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ, ધ ડોગ્સ પ્લેસ વિથ ધ બોલ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા એઝ ઇંગ્લિશ, મિસ્ટર વ્યાસ ટીચિસ ધ એઝ ઇંગ્લિશ. કિરણ ખાલી જગ્યા ટીવી, કિરણ વોચિસ ટીવી. યુ ખાલી જગ્યા ટુ ગોડ, યુ પ્લે પ્રે ટુ ગોડ. આઈ એન્જોય મ્યુઝિક, આઈ એન્જોય મ્યુઝિક. ભારત પુશિસ ધ ટેબલ, મધર કુક્સ ફૂડ. યુ ક્લોઝ યોર આઈઝ એન્ડ પ્રે. ધ કાઉ ખાલી જગ્યા મિલ્ક, ધ કાઉ ગિવ્સ મિલ્ક. ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ, ધ મંકી જમ્પ્સ ઓન ધ રૂફ. રોહન ખાલી જગ્યા અ કાઇટ, રોહન ફ્લાઇસ અ કાઇટ. આ હતા એક્શન વર્ડ્સ જે રોજિંદી ક્રિયાઓ માટે વપરાય છે. એક્શન વર્ડ્સ ની સમજણ, સ્ટેન્ડ તો પાછળ શું લાગ્યું આઈએનજી તો સ્ટેન્ડિંગ, વોક તો શું થશે વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોઈંગ, કેચ તો કેચિંગ, કિક તો કિકિંગ, ઈટ તો ઈટિંગ, ડ્રિંક તો ડ્રિંકિંગ, લાફ તો લાફિંગ, ક્રાય તો ક્રાઇંગ, રીડ તો રીડિંગ, રાઇડ તો રાઇટિંગ, પુશ તો પુશિંગ, પુલ તો પુલિંગ,
ओपन तो ओपनिंग क्लोज तो क्लोजिंग क्लाइम तो क्लाइमिंग सीट तो सीटिंग क्लैप स्किप तो स्किपिंग रन तो रनिंग क्लैप तो क्लैपिंग डांस तो डांसिंग आ તમારી નોટબુક ની અંદર બે વખત લખીને તૈયાર કરવાના છે અને આ ખાલી જગ્યાઓ તમારી સ્વાપોથી ની અંદર પૂરવાની રહેશે હવે શાળામાંથી સૂચના મળે ત્યારે હોમવર્ક શાળાની અંદર બતાવવાનું રહેશે થેન્ક